નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 41માં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, તમને ખ્યાલ હશે કે ગઈકાલે આપણે નવા પાઠની શરૂઆત કરી. પાઠ નંબર, પ્રકરણ નંબર 15, આપણું પર્યાવરણ. તો કે આ ચેપ્ટરનો આપણે આજે ભણીશું બીજો લેક્ચર. તમને યાદ હશે કે ગઈકાલે આપણે આ લેક્ચરના 3 પ્રશ્નો ભણ્યા હતા. પહેલો સવાલ હતો આપણો, પર્યાવરણ એટલે શું? બીજો હતો, નિવસન તંત્ર એટલે શું વ્યાખ્યા? અને છેલ્લો સવાલ આપણે એમાં ભણ્યા હતા, નિવસન તંત્રના પ્રકારો. તો યાદ હશે મિત્રો, નિવસન તંત્રના પ્રકારો તો કે 2 મુખ્ય પ્રકાર કયા હતા યાદ કરો, કુદરતી નિવસન તંત્ર અને બીજું હતું કૃત્રિમ નિવસન તંત્ર. હવે આપણે આ કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્રની સમજ આપણે મેળવી ગયા. આજના લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રના મુખ્ય ઘટકો વિશે વાત કરીશું. તો બાળકો, નિવસન તંત્રના મુખ્ય ઘટકો કેટલા ને કયા કયા? તો કે નિવસન તંત્રના ઘટકો વિશે ટૂંક નોંધ લખો. તો કે આ પ્રશ્ન એ મુદ્દાસર જવાબ છે. પ્રશ્ન એ 4 ગુણની અંદર પૂછી શકાય એવો આ પ્રશ્ન છે. તો કે નિવસન તંત્રના મુખ્ય ઘટકો પર ટૂંક નોંધ લખો. તો જવાબની આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર આપણે આ પ્રશ્નની સમજણ મેળવીશું. તો કે નિવસન તંત્રના મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય ઘટકોને. તો કે નિવસન તંત્રના ઘટકોને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય. કયા? તો કે નંબર 1 જૈવિક ઘટકો અને નંબર 2 આવશે બાળકો અજૈવિક ઘટકો. તો કે નિવસન તંત્રના મુખ્ય 2 પ્રકાર. કયા 2 પ્રકાર? તો કે મુખ્ય પ્રકારની અંદર આપણે વાત કરીએ બાળકો, તો કે નિવસન તંત્રના મુખ્ય 2 પ્રકાર કે જેની અંદર આપણે જોઈશું, પહેલો પ્રકાર જેનું નામ છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. તો કે જૈવિક ઘટકો એટલે કે જેનામાં જીવ છે એવા ઘટકો, અને અજૈવિક ઘટકો એટલે કે જેનામાં જીવ નથી એવા ઘટકો. તો આપણે ભણીએ નંબર 1 જૈવિક ઘટકો. તો કે નિવસન તંત્રના સજીવોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. ટૂંકમાં જૈવિક ઘટકોની અંદર સજીવોનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકોની અંદર નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે. એટલે અહીં લખ્યું છે કે નિવસન તંત્રમાંના સજીવોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે. ખોરાક મેળવવાની રીત મુજબ તેઓને નીચે મુજબ 3 ભાગમાં વહેંચી શકાય. તો હવે આપણે એના પેટા પ્રકારોની વાત કરીએ કે જૈવિક ઘટકોની અંદર ફરી પાછા પ્રકાર પાડીશું. તો કે જૈવિક ઘટકોની અંદર મુખ્ય 3 પ્રકાર. કયા 3 પ્રકાર? પહેલો પ્રકાર જેનું નામ છે ઉત્પાદકો, બીજો પ્રકાર એનું નામ છે ઉપભોક્તા, અને ત્રીજો પ્રકાર એનું નામ છે વિઘટકો. તો બાળકો, કયા 3 પ્રકાર? તો કે પહેલો પ્રકાર ઉત્પાદકો, ત્યાર પછી બીજો પ્રકાર જેનું નામ ઉપભોક્તા, અને ત્રીજો પ્રકાર એનું નામ શું છે? વિઘટકો. તો નિવસન તંત્રના મુખ્ય પ્રકાર, તો કે નિવસન તંત્રના ઘટકો, તો કે એમાં સૌથી પહેલો ઘટક જૈવિક ઘટકો. જૈવિક ઘટકોની અંદર 3 પ્રકાર, ઉત્પાદકો, ઉપભોક્તા અને કયું આવશે છેલ્લે, વિઘટકોનો સમાવેશ થાય છે. તો આપણે આજે ભણીશું સૌથી પહેલો પ્રકાર જેનું નામ છે ઉત્પાદકો. તો કે જેને અંગ્રેજીમાં પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. તો કે સજીવો કે જે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે અને સામાન્ય રીતે તમામ આહાર શૃંખલા માટે આધાર પૂરો પાડે એને ઉત્પાદકો કહે છે. તો ઉત્પાદક એટલે, તો બાળકો, ઉત્પાદક એટલે કે જે સજીવ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, જાતે બનાવે, પોતાના ખોરાકનું સંશ્લેષણ પોતાના કોષની અંદર જ જાતે કરે એને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વી પરના એવા કયા સજીવો હશે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે? તો કે જેને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઉત્પાદકોની અંદર આવશે, નામ લખેલા છે, લીલી વનસ્પતિ,
બ્લૂ ગ્રીન આલ્ગી શબ્દ બરાબર સમજો બાળકો. બ્લૂ ગ્રીન આલ્ગી એટલે તો કે બ્લૂ ગ્રીન આલ્ગી એટલે એક પ્રકારના બેક્ટેરિયાનો સમૂહ છે. અને આ બેક્ટેરિયા કે જેને સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે કે જે પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, ખાસ પ્રકારની લીલની અંદર આ જોવા મળે છે. તો બ્લૂ ગ્રીન આલ્ગી અથવા તો તમે લખી શકો બાળકો સાયનોબેક્ટેરિયા. અને અમુક સૂક્ષ્મ જીવાણુ એ પણ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે. આ તમામ સજીવો હરિત દ્રવ્ય ધરાવે છે, લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે. અને આ હરિત દ્રવ્યની મદદથી કે જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખી શકીએ, સૌર ઉર્જાનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝ એટલે કે સરળ કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર કરે છે, જેને સમીકરણ દ્વારા નીચે દર્શાવવામાં આવેલ છે. અને આ પ્રક્રિયાને આપણે ભણી ગયા છીએ. કઈ પ્રક્રિયા કહીશું બાળકો? પ્રકાશ સંશ્લેષણ. તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદકો પોતાના ખોરાકનું નિર્માણ જાતે કરે છે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. અને ખોરાક બનાવવાની જે પ્રક્રિયા એને નામ આપવામાં આવ્યું છે પ્રકાશ સંશ્લેષણ. તો કે આ સજીવોની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય રહેલું હોય છે કે જેને હરિત દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે. અને આ સજીવો છે આ ક્લોરોફિલની મદદથી સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે. તો આ પ્રક્રિયા એને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે, જેનું રાસાયણિક સમીકરણ નીચે દર્શાવવામાં આવેલું છે. 6CO2 એટલે કે અંગારવાયુ. કયો વાયુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા 6H2O એટલે કે પાણી. ઇટ ગીવ્સ સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. તો શેનું નિર્માણ થાય છે નિપજમાં જમણી બાજુ બાળકો? તો કે C6H12O6, જેને શું કહીશું આપણે? ગ્લુકોઝ વત્તા 6O2. O2 એટલે ઓક્સિજન, કે જે આપણો કયો વાયુ કહીશું આપણે? પ્રાણવાયુ છે. તો આ જે સમીકરણ દર્શાવેલું છે જેને પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ કહે છે. તો આ સમીકરણ પણ તમને પૂછી શકાય વિકલ્પમાં ક્યારેક. તો સમીકરણ ખાસ યાદ રાખવું કે જેને કયું સમીકરણ કહેવું આપણે? પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ. ફરીથી એકવાર સમીકરણ: 6CO2 પ્લસ 6H2O ઇટ ગીવ્સ સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય, C6H12O6 પ્લસ 6O2. ફરીથી એકવાર બાળકો મારી સાથે બોલીશું અંદરથી જોઈને સ્ક્રીન ઉપરથી: 6CO2 પ્લસ 6H2O ઇટ ગીવ્સ સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય, C6H12O6 ગ્લુકોઝ પ્લસ 6O2. આ સમીકરણ કયા નામે ઓળખાય છે? પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ. સરળ કાર્બનિક ગ્લુકોઝને વનસ્પતિ પછીથી જટિલ કાર્બનિક પદાર્થો જેવા કે સ્ટાર્ચ, પ્રોટીન અને લિપિડમાં રૂપાંતરિત કરે છે. તો આ જે ગ્લુકોઝ બન્યું એનું વનસ્પતિ પછી જટિલ પદાર્થની અંદર રૂપાંતર કરે છે, જેવા કે સ્ટાર્ચ, પ્રોટીન અને લિપિડમાં રૂપાંતર કરે છે. તો આ બાળકો આપણે વાત કરી જેનું નામ હતું ઉત્પાદકો. ફરીથી એકવાર, નિવસન તંત્રના ઘટકોને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. તો કે નંબર 1 જૈવિક ઘટકો. આ જૈવિક ઘટકોની અંદર 3 પ્રકાર, નંબર 1 ઉત્પાદક, નંબર 2 ઉપભોક્તા અને નંબર 3 વિઘટકો. એમાં આપણે પહેલો પ્રકાર જોયો. કયો? ઉત્પાદકો. ફરીથી એકવાર ઉત્પાદકો. તો કે જે સજીવો પોતાનું ખોરાક જાતે તૈયાર કરે છે, પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે, એને આપણે ઉત્પાદકો એટલે કે પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ખોરાક બનાવવાની પ્રક્રિયા જેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે, જેનું રાસાયણિક સમીકરણ આપણે જોયું. કયું? 6CO2 પ્લસ 6H2O ઇટ ગીવ્સ સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય, C6H12O6 પ્લસ 6O2. નંબર 2 જોઈએ બાળકો, બીજો પ્રકાર કે જેને કહીશું આપણે ઉપભોક્તા, અંગ્રેજીમાં બોલાય કન્ઝ્યુમર.
તો કે ઉપભોક્તા એટલે શું? તો કે બીજા ઉપર ખોરાક માટે આધાર રાખવો, એને કહીશું આપણે ઉપભોક્તા. પહેલો પ્રકાર કયો હતો? ઉત્પાદકો, જેને નામ આપ્યું હતું આપણે પ્રોડ્યુસર. બીજો પ્રકાર એનું નામ ઉપભોક્તા, કે જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે. ટૂંકમાં ઉત્પાદકોએ જે ખોરાક તૈયાર કર્યો હોય એ ખોરાકનો ઉપયોગ કરવો, કે જેને ઉપભોક્તા તરીકે કહેવામાં આવે. તો કે તે મુખ્યત્વે પ્રાણીઓ છે, તો બધા જ પ્રાણીઓનો સમાવેશ અને મનુષ્યનો પણ સમાવેશ ઉપભોક્તાની અંદર કરવામાં આવે છે. તો કે તેઓ મુખ્યત્વે પ્રાણીઓ છે, તેઓ તેમના ખોરાકને સંશ્લેષણ કરવામાં અસમર્થ છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. જે રીતે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે, એ રીતે આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. ટૂંકમાં આપણા કોષની અંદર ખોરાકનું સંશ્લેષણ જાતે થતું નથી. તેથી તેઓ ઉત્પાદકો દ્વારા સંગ્રહ કરેલ સામગ્રી અને ઊર્જાનો ઉપયોગ કરે છે. ટૂંકમાં ઉત્પાદકો જે ખોરાક તૈયાર કરે છે એ ખોરાકનો તે ઉપયોગ કરે છે. તેઓ ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે, તેથી તેને નામ આપવામાં આવ્યું છે ઉપભોક્તા. તો બાળકો, ખાસ અગત્યની વાત કે મનુષ્યનો સમાવેશ ઉપભોક્તામાં થાય છે. મનુષ્ય પોતાનો ખોરાકનું નિર્માણ પોતાના કોષની અંદર કરી શકતો નથી આપમેળે, માટે તેને ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર કહેવાય. આ ઉપભોક્તાના પણ પેટા પ્રકારો છે બાળકો. આ ઉપભોક્તાની અંદર તૃણાહારી, મિશ્રાહારી અને માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. પણ એ પોષક સ્તરો છે એ આપણે આગળના પ્રશ્નમાં ભણીશું, પણ અત્યારે ઉપભોક્તામાં આટલું જ લખવું. નંબર 3, ત્રીજો પ્રકાર, જેનું નામ શું છે બાળકો? વિઘટકો. તો કે વિઘટકો એટલે શું? તો કે ડીકમ્પોઝર અંગ્રેજીમાં તેને કહી શકાય. તો કે આની અંદર બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. તેઓ સેન્દ્રિય પદાર્થોમાંથી પોતાનો ખોરાક મેળવે છે. ટૂંકમાં મૃત કે સડતા પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવો, એને જીવવિજ્ઞાનની ભાષામાં મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો આવા મૃત છોડ અને પ્રાણીઓ તથા તેઓના નક્કામાં કચરા ઉપર આવા ફૂગ અને બેક્ટેરિયા નભે છે, તેથી તેને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો, આપણે 3 પ્રકાર જોયા. કયા 3 પ્રકાર? તો કે ઉત્પાદકો, બીજો પ્રકાર ઉપભોક્તા, અને ત્રીજો પ્રકાર કયો છે? વિઘટકો. હવે આપણે જોઈએ નિવસન તંત્રનો બીજો ઘટક, જેનું નામ છે અજૈવિક ઘટક. તો કે અજૈવિક ઘટક એટલે, તો કે જેનામાં જીવ નથી એવા ઘટકો, ટૂંકમાં નિર્જીવ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. અને આ અજૈવિક ઘટકોની અંદર 3 પ્રકાર છે. 3 ભાગમાં તેને વહેંચવામાં આવે છે. નંબર 1, અકાર્બનિક પદાર્થ. નંબર 2, કાર્બનિક સંયોજનો. અને નંબર 3, આબોહવાકીય પરિબળ. તો બાળકો, જૈવિકની અંદર પણ 3 પ્રકાર અને અજૈવિકની અંદર પણ 3 પ્રકાર. જૈવિકની અંદર કયા 3 હતા બોલો જો? નંબર 1, ઉત્પાદકો. નંબર 2, ઉપભોક્તા. નંબર 3, વિઘટકો. હવે અજૈવિક ઘટકો, એની અંદર પણ પાછા 3 પ્રકાર. કયા 3 પ્રકાર બોલો? પહેલો, અકાર્બનિક પદાર્થો. બીજો, કાર્બનિક પદાર્થો અથવા કાર્બનિક સંયોજનો. અને નંબર 3, આબોહવાકીય પરિબળો. હવે આ 3 પ્રકારમાં આપણે ફક્ત નામ એટલે કે ઉદાહરણ આપવાના છે. તો જોઈએ નિવસન તંત્રનો મુખ્ય બીજો પ્રકાર. તો કે આ પર્યાવરણના બિન જીવંત ભૌતિક રાસાયણિક પરિબળો છે, કે જેનામાં જીવ નથી. આ બધા જ ઘટકો નિર્જીવ છે. તે માત્ર સજીવોની વહેંચણી અને માળખાને અસર કરતા નથી, પરંતુ તેના વર્તન અને આંતરસંબંધોને પણ અસર કરે છે. તો આવા ઘટકો છે એ સજીવોને અસર કરે છે, ટૂંકમાં જૈવિક ઘટકોને અસર કરે છે. અને તેને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. નંબર 1, જેનું નામ છે અકાર્બનિક પદાર્થ. તો કે બાળકો, અકાર્બનિક પદાર્થમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તેના નામ આપણે યાદ રાખીશું. તો કે અકાર્બનિક પદાર્થોમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે
પદાર્થો ઉપરાંત ઘણા બધા સંયોજનોનો સમાવેશ થાય છે. સંયોજનો રૂપે પાણીમાં ઓગળેલા કે પછી જમીનમાં રહેલા અથવા મુક્ત સ્વરૂપે હવામાં પણ હોઈ શકે. આ બધા જ પદાર્થો જેને અકાર્બનિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કાર્બનના સંયોજનો, નાઇટ્રોજનના સંયોજનો, ઓક્સિજનના સંયોજનો, આ બધા સંયોજન રૂપે પાણીમાં પણ હોઈ શકે, એટલે કે પાણીમાં ઓગળેલા પણ હોઈ શકે, જમીનની અંદર પણ હોઈ શકે અને મુક્ત રૂપે હવામાં પણ હોઈ શકે. આવા ઘટકોને અકાર્બનિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. નંબર બે, બીજો પ્રકાર, એનું નામ છે કાર્બનિક સંયોજનો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, લિપિડ્સ, ન્યુક્લિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે, જેને કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઘટકો છે એ વિઘટકો દ્વારા અકાર્બનિક પદાર્થોમાં વિઘટન પામે છે. ટૂંકમાં કાર્બનિક પદાર્થોનું વિઘટન અકાર્બનિક પદાર્થોમાં જૈવિક ઘટકો એટલે કે વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ તેને અકાર્બનિક પદાર્થોમાં શું કરે છે? વિઘટન. ટૂંકમાં કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા કાર્બનિક પદાર્થો છે, એનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ ફૂગ અને બેક્ટેરિયા કરે છે. નંબર ત્રણ, આબોહવાકીય પરિબળો. તો કે આબોહવાકીય પરિબળોની અંદર બાળકો સૂર્યપ્રકાશ, હવા, પાણી, તાપમાન, જમીન વગેરેનો સમાવેશ થાય છે કે જે આબોહવા ઉપર અસર કરે છે, પણ એ પણ અજૈવિક ઘટકોનો જ પ્રકાર છે. તો ટૂંકમાં અજૈવિક ઘટકોની અંદર ત્રણ પ્રકાર. ફરીથી એકવાર, અજૈવિક ઘટકો તો કે આ પર્યાવરણના બિનજીવન કે જેનામાં જીવ નથી કે તેઓ નિર્જીવ છે એવા ઘટકોને અજૈવિક ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ઘટકો જૈવિક ઘટકો ઉપર પણ અસર કરે છે. એના મુખ્ય ત્રણ ભાગ છે. નંબર એક, અકાર્બનિક પદાર્થ. નંબર બે, કાર્બનિક સંયોજનો. અને નંબર ત્રણ, આબોહવાકીય પરિબળો. અકાર્બનિક પદાર્થોમાં નામ કયા તત્વો? તો કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે તત્વો અને એના સંયોજનોનો સમાવેશ થાય. અને આ સંયોજનો એ પાણીમાં ઓગળેલા પણ હોય, જમીનમાં પણ હોય અથવા મુક્ત સ્વરૂપે હવામાં પણ હોય છે. નંબર બે, કાર્બનિક સંયોજનો. તો કે એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે. અને તેનું વિઘટકો દ્વારા અકાર્બનિક પદાર્થોમાં શું થાય છે? વિઘટન. અને નંબર ત્રણ, આબોહવાકીય પરિબળો. તો કે એમાં સૂર્યપ્રકાશ, હવા, પાણી, તાપમાન અને જમીનનો સમાવેશ થાય છે. તો બાળકો, આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય. ફરીથી આખો જ પ્રશ્ન આપણે એક વખત ફરીથી ઝડપથી જોઈશું. તો કે આજનો મુખ્ય અગત્યનો સવાલ, ચાર ગુણનો, નિવસન તંત્રના ઘટકો પર ટૂંક નોંધ લખો. તો કે નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો, નંબર એક જૈવિક ઘટક અને નંબર બે અજૈવિક ઘટક. જૈવિક ઘટકની અંદર ત્રણ પ્રકાર, ઉત્પાદકો, ઉપભોક્તા અને વિઘટકો. ઉત્પાદકો ટૂંકમાં તો કે જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે એને આપણે નામ શું આપીશું? ઉત્પાદકો. કોણ આવશે? તો કે લીલી વનસ્પતિ અને અમુક પ્રકારના બેક્ટેરિયા એનો સમાવેશ એમાં થાય છે. આ સજીવો કઈ રીતે ખોરાક બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, હરિતદ્રવ્યની મદદથી, સૌર ઊર્જાનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતરણ ગ્લુકોઝ જેવા સરળ હાઇડ્રોકાર્બનમાં કરે. આ પ્રક્રિયાને શું કહીશું આપણે? પ્રકાશ સંશ્લેષણ. એનું આપણે સમીકરણ જોયું, કયું? 6CO2 + 6H2O ઇટ ગીવ્સ સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય C6H12O6 + 6O2. ત્યાર પછીનો બીજો પ્રકાર આપણે જોયો હતો, જેનું નામ શું હતું? ઉપભોક્તા. તો કે તેઓ પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી, ટૂંકમાં ખોરાક માટે બીજા ઉપર એટલે કે ઉત્પાદકો ઉપર આધાર રાખે, એને કન્ઝ્યુમર એટલે કે ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે. અને આની અંદર કયા સજીવો આવશે? તો કે બધા જ પ્રાણીઓ અને મનુષ્યનો સમાવેશ પણ આમાં થશે. ઉપભોક્તાના પણ પ્રકારો આવશે, તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. ત્યાર પછીનો ત્રીજો ઘટક, જેનું નામ શું હતું? ડિકમ્પોઝર એટલે કે વિઘટકો. એની અંદર બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. મૃત છોડ, પ્રાણીઓ તથા નક્કામાં કચરા ઉપર તેઓ નભે છે. ટૂંકમાં મૃત કે સડતા પદાર્થોમાંથી પોષણ મેળવતા ઘટકોને મૃતોપજીવી
અને એની અંદર વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો ઘટક તો કે અજૈવિક ઘટકો જેનામાં જીવ નથી એવા સજીવો, તો કે બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ એમાં થાય છે. એમાં ત્રણ પ્રકાર છે, અકાર્બનિક પદાર્થો, કાર્બનિક સંયોજનો અને આબોહવાકીય પરિબળ. અકાર્બનિકની અંદર કયા નામ યાદ રાખવા, તો કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એના સંયોજનનો સમાવેશ થાય. કાર્બનિક સંયોજનની અંદર તો કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડનો સમાવેશ થાય. અને આબોહવાકીય પરિબળમાં તો કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, તાપમાન, જમીન વગેરેનો સમાવેશ થાય છે. તો બાળકો, આજનો પ્રશ્ન જે આપણે ભણ્યા, નિવસન તંત્રના ઘટકો જણાવો, તો આ પ્રશ્ન ઘરેથી બે વખત લખવાનો છે, ખાસ મોઢે કરવાનો છે. અંદર આવતું પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ એ પણ ખાસ લખીને મોઢે કરવું. તો આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે, ફરી મળીશું આગલા લેક્ચરમાં. અહીં સુધી આપણે રાખીએ, અસ્તુ.